ફ્રેન્ડ્સ, જેટલાની રસોઈને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન દબાવજો લેટેસ્ટ વિડીયો માટે. હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ચેતનાની રસોઈ. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવશું. તો એ ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બને છે અને એકદમ બહારના જેવું જ સ્ટ્રોબેરી મિલ્કશેક બનશે. સૌથી પહેલા આપણે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. અહીંયા મેં એક બોલ સ્ટ્રોબેરી લીધી છે ફ્રેશ, 500 ગ્રામ જેટલું દૂધ લીધું છે, 2 સ્કૂપ વેનીલા આઈસક્રીમ છે, 7 થી 8 બરફના ક્યુબ્સ છે અને 7 થી 8 ચમચી શુગર છે. શુગર તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવીએ. સૌથી પહેલા સ્ટ્રોબેરીને મેં ધોઈ લીધી છે. હવે આપણે એને કટ કરી લેશું. તો એની ઉપર આ રીતનો જે ભાગ હોય એને કાઢી લેશું આપણે અને એના 4 ટુકડા કરીને એ રીતના બધી સ્ટ્રોબેરીને આપણે કટ કરી લેશું. આ જ રીતે આપણે બધી સ્ટ્રોબેરીને કટ કરીને રેડી કરી દઈશું. અહીંયા મેં બધી સ્ટ્રોબેરીને કટ કરી લીધી છે. થોડી એમાંથી જ મેં ગાર્નિશિંગ માટે રાખી છે, એને આપણે સાઈડ પર હમણાં રાખી દઈશું. હવે આપણે સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવવાનું શરૂ કરશું. તો મેં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધા છે. અહીંયા મેં એક મોટું તપેલું લીધું છે, એની અંદર આપણે બધી સ્ટ્રોબેરી પહેલાં સૌથી પહેલાં એડ કરી દઈશું. એની સાથે જ આપણે જે ખાંડ લીધી છે એ એડ કરી દઈશું. બરફના ક્યુબ લીધા છે એ એડ કરી દઈશું. ને 2 સ્કૂપ વેનીલા આઈસક્રીમ લીધું છે એ એડ કરી દઈશું સાથે. હવે આપણે એમાં દૂધ એડ કરીશું. હમણાં આપણે થોડું દૂધ એડ કરીએ છીએ, બાકીનું પછી એડ કરશું. હવે આપણે આને બ્લેન્ડરથી કરીશું મિક્સ. અને જો તમારે આને મિક્સરમાં પણ કરવું હોય તો તમે મિક્સર જારમાં પણ કરી શકો છો. હવે આપણે થોડું દૂધ પાછું એડ કરીશું. અહીંયા ઘડી મેં ટોટલ 500 ગ્રામ દૂધ લીધું છે અને આપણું સ્ટ્રોબેરી મિલ્કશેક રેડી છે. એને આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું. આટલા સ્ટ્રોબેરી મિલ્કશેકમાંથી 4 થી 5 જણાને સર્વ કરી શકાય છે. હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું.
એની ઉપર આપણે થોડી સ્ટ્રોબેરીના ટુકડા કર્યા છે એ એડ કરીશું. સ્ટ્રોબેરીના મિલ્કશેકને મેં સ્ટ્રોબેરીથી અને સ્ટ્રોબેરીના ટુકડાથી ગાર્નિશ કર્યું છે. અને તો રેડી છે ફ્રેન્ડ્સ સ્ટ્રોબેરી મિલ્કશેક. તમે પણ જરૂરથી બનાવજો અને એન્જોય કરજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.